નમસ્કાર મિત્રો, આપ સર્વે સાથીઓનું આપણી YouTube ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે। અત્યારના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર। સ્કૂલોમાં પ્રવેશવા વાલીઓને અનોખું ફરમાન। મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય। તારીખ 5 થી 15 સુધી મફત 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 જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચારો સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ તમારા મિત્રોને મોકલી આપજો। મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય। સીએમ યોગીએ હિન્દુ યુવા વાહિનીની તમામ એકમોનું વિસર્જન કર્યું છે, જેની 2002માં રચના થઈ હતી। સીએમ બનતા પહેલા ભાજપમાં રહીને પણ તેઓ આ સંગઠનની પોતાની આગવી ઓળખ જાળવી રાખ્યા હતા। વાહિની એક સાંસ્કૃતિક સંસ્થા તરીકે પ્રમોટ કરાઈ હતી। ત્યારબાદ ખેડૂતો માટે ગુડ ન્યૂઝ। મોદી સરકારે શેરડી પકવતા ખેડૂતોની આવક વધારવા માટે એક મોટો નિર્ણય કર્યો છે। કેબિનેટે શેરડીના યોગ્ય અને લાભકારી ભાવને 15 રૂપિયા વધારીને ક્વિન્ટલ દીઠ 305 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આવો નિર્ણય લેવામાં આવ્યો છે। મોદી સરકારના 15 રૂપિયાના વધારા બાદ શેરડી પકવતા ખેડૂતોની આવકમાં ખૂબ મોટો વધારો થશે। આગળના મહત્વના સમાચાર। કોરોનાના 2 વર્ષ બાદ આ વખતે લોકોને નવરાત્રી ઉજવવાનો મોકો મળશે, જોકે હવે ગરબા રમવા મોંઘું પડશે। રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18% જીએસટી નાખ્યો છે। જો ગરબાનો ડેઇલી પાસ 499 રૂપિયાથી વધારે હશે તો જીએસટી લાગશે, સાથે 499થી ઓછો હશે તો જીએસટી લાગુ નહીં થાય। વડોદરામાં ગરબાના પાસ પર 18% જીએસટી લગાવાયો છે। આ ગરબાના પાસ પરથી જીએસટી હટાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે। આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર। અમદાવાદના આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યો છે કે શાળા કેમ્પસ પર વાલીઓએ કપડાં યોગ્ય પહેરીને આવવું, શાળા એક મંદિર છે જ્યાં નાઇટ ડ્રેસ કે શોર્ટ પહેરીને ન આવી શકાય। કેટલીક સ્કૂલે સહમતિ આ નિર્ણય કર્યો છે। અમૃત જ્યોતિ સ્કૂલ સિવાય ઉદગમ, ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ, પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા પણ વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે। મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 5મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી ઐતિહાસિક સ્મારકોમાં મફત પ્રવેશ મળશે। ભારતીય પુરાતત્વ સંરક્ષણે આ સંદર્ભે સૂચનાઓ જારી કરી છે। આ પછી 5થી 15મી ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રીય મહત્વના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લેવા માટે કોઈપણ ટિકિટ લેવાશે નહીં।